કોલંબોમાં ચાલી રહેલી શ્રેણીના બીજા ટેસ્ટના બીજા દિવસે ભારતે 3 વિકેટે 344ના સ્કોર સાથે આગળ રમતા વધુને 278 રન જોડ્યા હતા અને 6 વિકેટ ગુમાવી હતી. પ્રથમ ઇનિંગ 9 વિકેટ 612ના સ્કોર પર ડિક્લેર કરી હતી. આ પછી અશ્વિને 2 વિકેટ ઝડપી પાડતા શ્રીલંકાની અપેક્ષા પ્રમાણે પ્રથમ ઇનિંગમાં 2 વિકેટે 50 રન નોંધાયા હતા. પૂજારા અને રહાણેની સદી બાદ જાડેજા સાહા અને અશ્વિને પણ અડધી સદી ફટકારતા ભારતે શ્રીલંકાની બોલિંગ લાઇનઅપની આબરૂ બચાવી હતી. ભારતે બીજી ટેસ્ટ મેચમાં 600થી વધુનો સ્કોર નોંધાયો હતો. ભારતે પ્રથમ ઇનિંગમાં 9 વિકેટ રમીને 622 રનના સ્કોર પર ડિક્લેર કરી હતી. આ પછી અશ્વિને 2 વિકેટ ઝડપી પાડતા શ્રીલંકાની અપેક્ષા પ્રમાણે પ્રથમ ઇનિંગમાં 2 વિકેટ 50 રન નોંધાયા હતા. રમતના અંતે કુશલ અને કેપ્ટન ચંદીમલ 8 રને નોટ આઉટ હતા. શ્રીલંકાની ટીમ ભારત કરતાં હજુ 572 રન પાછળ છે, જ્યારે ભારતીય સ્પિનર શ્રીલંકાને ઓલ આઉટ કરવા માટે ઉત્સાહિત છે. કોલંબોમાં ચાલી રહેલી શ્રેણીની બીજી ટેસ્ટમાં બીજા દિવસે ભારતે 3 વિકેટ 344ના સ્કોરથી આગળ રમતા વધુ 278 રન જોડ્યા હતા અને 6 વિકેટ ગુમાવી હતી. શ્રીલંકાની નીચી કક્ષાની બોલિંગ સામે ભારતની મિડલ લો ઓર્ડર બેટ્સમેન પણ શાનદાર દેખાવ કરતા અડધી સદી ફટકારી હતી. ભારતે પ્રથમ ગોલ્ડ ટેસ્ટમાં 600 રન નોંધાવ્યા હતા, જ્યારે અહીં 622-9ના સ્કોર પર ઇનિંગ ડિક્લેર કરી હતી. ચાંદીમલ કેપ્ટન તરીકે પુનરાગમન બાદ પણ શ્રીલંકાના બોલરોએ કંગાળ દેખાવ જારી રહ્યો હતો. ભારતની મેરોથોન બેટિંગને કારણે થાકેલા શ્રીલંકાના ઓપનરો તો રસ્તામાં જ પેલિવન ભેગા થઈ ગયા હતા. તે પછી મેન્ડિસ અને ચાંદીમલે બાકીના 6 ઓવર સુધી સંઘર્ષ કરતા બીજા દિવસની રમત પૂરી કરી હતી. પૂજારી રહાણેની વિકેટ બાદ અશ્વિન સહારા કોલંબોમાં ચાલી રહેલી બીજી ટેસ્ટના દિવસની રમતમાં સવારના સેશનમાં ભારતના શતકવિધ બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી. કારકિર્દીની 50મી ટેસ્ટ મેચ રમી રહેલા પુજારા ગઈકાલના સ્કોરમાં વધુ 5 રન ઉમેરીને 133ના સ્કોર પર બોલિંગમાં LBW થયા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ, અમદાવાદ.